દહેગામ તાલુકાની પીએચડી સંસ્થા દ્વારા દહેગામ ખાતે આવેલા 50 જેટલા સહેજાના અતિ કુપોષિત બાળકોને મંત્ર ઔષધિ અને સુવર્ણ બોટલની રસી આપીને આરોગ્યની તપાસ કરવામાં આવી. ગાંધીનગર જિલ્લાના દહેગામ રેલવે ફાટક પાસે આવેલી સહજાનંદ હોસ્પિટલને અડીને આવેલ જી બ્લોક પાસે પીએચડી ટ્રસ્ટ સેન્ટર ખોલવામાં આવ્યું છે. તેમાં દહેગામના સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ અને આંગણવાડી બહેનો અને કર્મચારીઓ સૌ ભેગા મળીને દહેગામ ખાતે કુલ 70 જેટલા અતિ કુપોષિત બાળકો છે તેમાંથી 50 બાળકોને આંગણવાડી બહેનો આ પીએચડી સેન્ટરોમાં લાવ્યા હતા અને તેમને તેમાંથી 50 જેટલા બાળકોએ કેમ્પમાં હાજર રહેવા પામ્યા હતા અને તેમને મંત્ર ઔષધિ સુવર્ણ બાટલી આયુર્વેદિક રસી આપીને આરોગ્યની તપાસ કરી લાલમાંથી પીરા તરફ લઈ જવાનો સઘન પ્રયાસ હાથ ધર્યો હતો અને આ અનુસરીને દહેગામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ માટે દહેગામ તાલુકાની પીએચડી સંસ્થા દ્વારા દર મહિનાના પુષ્ય નક્ષત્રએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રાજકોટના આર્ય સંસ્થા દ્વારા જુદા જુદા નિષ્ણાતો દ્વારા આ બાળકોની તપાસ કરવામાં આવશે અને બાળકોની તબિયત સુધરે તેના માટે આ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દહેગામ સોજાના સીડીપીઓ આંગણવાડી બહેનોએ ભારે જહેમત ઉઠાવીને અતિ કુપોષિત બાળકોને લાલમાંથી પીરા તરફ લઈ જવાનો સઘન પ્રયાસ હાથ ધરીને કેમ્પનું સરસ આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે આજે આ કેમ્પમાં બાળકોના માતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.